આ વિડિયો બનાવવાનો હેતુ માત્ર મનોરંજન પૂરો પાડવાનો છે, કોઈના વ્યવસાયની ટીકા ટિપ્પણી કરવાનો નથી, તો કૃપા કરી તેની નોંધ લેવી, મોજમાં રહો અને મોજમાં રહેવા દો. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલ કાલથી સાથે આજ. હું જો તમારી સાથે ધવલ મહેતા. સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, અને જો અન્યને પણ કીધું નથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો તેને પણ ભૂલ્યા વિના આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો. તો હવે જોઈએ આજની હેડલાઇન્સ. ઓનલાઈન ક્લાસ દરમિયાન બાળકો વિડીયો ઓન ના કરતા હોવાની શિક્ષકોની ફરિયાદ. નોકરી ધંધા બંધ હોવાથી ઘરમાં પતિઓની હાલત ખરાબ. બાળકને પિતા મોબાઈલ ના આપતા, બાળક દ્વારા પિતાના કાળા કામનો પર્દાફાશ. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. હાલ શાળા કોલેજો બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે તે શિક્ષકો દ્વારા ઘર બેઠા જ ઓનલાઈન ક્લાસો શરૂ કરી દેવાયા છે, પરંતુ અમુક બાળકો પોતાના કેમેરા મોબાઈલના બંધ રાખતા હોવાની ફરિયાદો શિક્ષકો દ્વારા ઉઠી છે. શું છે સંપૂર્ણ હકીકત, જાણીએ અમારા સંવાદદાતા દીપા પાસેથી. જી દીપાભાઈ, શું છે સંપૂર્ણ હકીકત? હાલો 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 દીપાભાઈ, તમને અમારો અવાજ સંભળાય છે? જી હા સર, બિલકુલ. શાળાઓ કોલેજો બંધ હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળા કોલેજ દ્વારા ઓનલાઈન ક્લાસ ચલાવી રહ્યા છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓ છે એ કેમેરા પોતાના બંધ રાખતા હોવાની ફરિયાદ શિક્ષકો દ્વારા વાલીઓ પાસે ઉઠી છે. શું છે આ હકીકત, શું છે સંપૂર્ણ આ ઘટના, તે માટે આપણી સાથે કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી સર, આપ એક ગણિતના શિક્ષક છો, શું છે આ સાચી વાત છે કે શું આ બધા મિથ્યા કારણો છે? વિદ્યાર્થીઓ પોતાના ઓનલાઈન લેક્ચર દરમિયાન કેમેરા બંધ રાખે છે કે માત્ર ને માત્ર તેઓ પોતાની હાજરી દર્શાવવા માટે થઈ જ આ ઓનલાઈન લેક્ચરમાં આવે છે અને પછી તે કેમેરા બંધ કરી વયા જાય છે? શું છે આ ઘટના, જણાવશો? જી સાહેબ, આ તદ્દન વાત સાચી છે. બાળકો લેક્ચરમાં જોડાયા પછી વિડીયો બંધ રાખી દે છે, લેક્ચરમાં માત્ર હાજરી આપવા માટે જ જોડાય છે. કાલની જ વાત કરું, પાયથાગોરસનો પ્રમેય સમજાવી રહ્યો હતો. ચોક્કસથી સર, હું આપની પાસે ફરીથી આવીશ. હવે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે શિક્ષકો દ્વારા કરાવવામાં આવતા આવા આક્ષેપો પાયા વિહોણા છે કે તેમાં કઈ પણ જાતના સાચું છે. તો આપણે હવે વિદ્યાર્થીને જ પૂછીએ કે તમે વિદ્યાર્થી તરીકે કેમ કેમેરા બંધ કરી દો છો ઓનલાઈન લેક્ચર દરમિયાન? આપના શું કારણો છે અને આપનો શું મત છે? આ આક્ષેપો તદ્દન ખોટા છે, અને જો કોઈ વિદ્યાર્થી આવું કરે છે તો તેની પાછળના ઘણા કારણો હોઈ શકે. વિદ્યાર્થીને પોતાની પ્રાઇવેસી ખોવાનો ડર હોઈ શકે છે, જેમાં આજકાલ બ્યુટી પાર્લર બંધ હોવાથી કેટલાય બ્રેકઅપ થઈ જવાનો ભય સતાવી રહ્યો છે, જેમાં કેમેરો ઓફ હોય છે. તેમાં એવું પણ હોઈ શકે છે કે તેનું વાતાવરણ ઘરનું છે અયોગ્ય હોય, અથવા તો તે પોતાના વ્યવસાયની સાથે છે એ અભ્યાસ કરી રહ્યા હોય. ઘણા બધા કારણો હોઈ શકે છે આમાં, જેમાં મુખ્યત્વે કારણ છે આ બ્રેકઅપ થઈ જવાનું છે. કે જો બ્યુટી પાર્લર બંધ છે તો જો હકીકતનો ફેસ છે એ કેમેરામાં દેખાઈ જશે તો ઘણા છે એ બરબાદ થઈ જશે, માટે થઈને આવું બની શકે. હાલ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને પોતાના અંગત કારણો છે, પરંતુ આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે તો હવે જોવાનું રહ્યું. કેમેરામેન દીપા સાથે સંવાદદાતા દીપો, કાલથી સારું આજ. માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દીપાભાઈ. જી દીપાભાઈ, આપ તમારો કેમેરો છે થોડો સરખો રાખો, લાઇટિંગ બરાબર પડી રહ્યું નથી. અમારા દર્શક મિત્રોને આપનો ફેસ છે તે બરાબર જોવા નથી મળી રહ્યું. બાળકોના અભ્યાસ પછીની જો કોઈ બીજી મોટી અસર હાલમાં જોવા મળતી હોય છે તો તે છે પતિઓની હાલત ખરાબ. જી હા બિલકુલ, પતિઓની ઘરમાં હાલત ખરાબ થઈ ગઈ છે હાલ. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સાથે આપણે વાત કરીશું. જી દીપાભાઈ, શું છે પરિસ્થિતિ પતિઓની હાલ? જી બિલકુલ, હાલ પતિઓના નોકરી ધંધા બંધ હોવાથી તેઓ ના છૂટકે રહી ઘરે રહેવું પડે છે, ત્યારે પૈસા કરતા પોતાની પત્નીઓના ત્રાસથી અસંતોષ જોવા મળી રહ્યો છે. અસંતોષની લાગણી હૃદયમાં ઉભી થઈ રહી છે. પતિઓનું એવું કેવું છે કે તેઓને ઘરના દરેક કામ કરવા માટે પત્નીઓ મજબૂર કરી રહી છે, જાણે પત્નીઓ છે એ પતિઓને કંઈક સબક શીખવાડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. જ્યારે પત્નીઓનું એવું કેવું છે કે પતિઓને પણ ખબર પડે કે સ્ત્રી બનવું સરળ નથી. કેમેરામેન દીપા સાથે સંવાદદાતા દીપો, કાલથી સારું આજ. ચોક્કસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દીપાભાઈ. આગળ વાત કરીએ તો એક શરમજનક ઘટના સામે આવી રહી છે. પિતા દ્વારા બાળકને મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા બાળકે પિતાના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો છે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા દીપાભાઈ ઘટના સ્થળ પર છે, તેની સાથે આપણે વાત કરીશું. જી દીપાભાઈ, શું છે આ સંપૂર્ણ ઘટના અને શું છે સંપૂર્ણ હકીકત? જી બિલકુલ, પિતા દ્વારા બાળકને મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા બાળકે જ પિતાના પ્રેમનો પ્રકરણ તેની જ માતા સામે મૂકી દીધો છે. પિતા ચંપકનો પ્રેમ તેની જ નજીકમાં રહેતી ચમેલી સાથે હોવાનું બાળકે માતા ચંપાને જણાવ્યું છે.
ત્યારે માતા દ્વારા પિતા ચંપક સામે કોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે અને પોતાના બાળકને મોબાઈલ આપી દીધો છે, પરંતુ બાળકને અંતે પોતાની ભૂલ સમજાઈ અને આ બધું તેણે મોબાઈલ માટે કર્યું હોવાનું કબૂલ્યું છે. હાલ પરિવારની અંદર શાંતિની પરિસ્થિતિ છે. કેમેરામેન દીપા સાથે સંવાદદાતા દીપો. કાલથી સારું આજ ન્યૂઝ. આ માત્ર એક પરિવાર નહીં પણ આવા તો અનેક પરિવારોની આ સમસ્યા છે. ક્યાં સુધી બાળકને નાનપણથી જ પુસ્તકને બદલે મોબાઈલ આપી દેવામાં આવશે? શું આ સમસ્યાનો કોઈ અંત ખરો? એક મહત્વના સમાચાર અમારી ન્યૂઝ ચેનલ કાલથી સારું આજમાં મળી રહ્યા છે. એક યુવાન દ્વારા શરૂ કરાય યુટ્યુબ ચેનલ. વ્યૂઝ ના મળતા મિત્રોમાં ક્યાંક ને ક્યાંક રોષ. શું છે સંપૂર્ણ હકીકત જાણીશું અમારા સંવાદદાતા પાસેથી. જી દીપાભાઈ, શું છે આ સંપૂર્ણ ઘટના અને કોણ છે તે યુવાન? આપનો ખૂબ ખૂબ આભાર દીપાભાઈ. આપના તમામ આક્ષેપો આપણે જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. મને સંપૂર્ણ ખાતરી છે કે દરેક દર્શક મિત્રો છે યોગ્ય ની આપશે અને આપણને વ્યૂઝ પણ અપાવશે. આપ સૌને પણ નમ્ર અપીલ છે કે જો વિડીયોને લાઇક કર્યો ન હોય તો લાઇક કરી નાખો અને શેર પણ કરી નાખો, કેમ કે દીપાભાઈ છે ખૂબ જ ઉત્સાહમાં છે તો આટલું તો કરી જ નાખજો. અને જો ઓલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કર્યું ના હોય તો તે પણ કરી નાખો. એની બાજુમાં રહેલી ઘંટીને પણ દબાવવાનું ભૂલતા નહીં. હવે સમય થયો છે વિરામનો. ફરી મળીશું ટૂંક સમયમાં. ઓય દીપા અને પક્કા, હવે માસ્ટર દીનાનાથને ઉઠાડો, એનો સીન છે.